धोरण नौ गणित अंदर आप आज प्रकरण शुरू करवा जा रहा छे। प्रकरण नंबर 14 आंकड़ाशास्त्र। आज प्रकरण तमारे धोरण 10मानी अंदर आज नंबर साथे पाछू भणवानुं छे, जेमां तमारे वधु जानकारी मेळवानी छे। मध्यवर्ती स्थितिमानना त्रण माप, मध्यक, मध्यस्थ अने बहुलक माटेनी, जेमां तमे लोको दाखला गणशो। वर्गीकृत माहिती माटेना सूत्र आधारित दाखलाओ छे, जे परीक्षामां तमने चार गुण माटे पूछाता होय छे। અહીંયા તમારી માટે પ્રશ્ન છે ચાર ગુણ માટેનો આલેખાત્મક પ્રશ્નો, કે જેમાં તમારે મધ્યક આધારિત આલેખના જે દાખલા છે અથવા આલેખના જે પ્રશ્નો છે એ તમારે શીખવાના અને સમજવાના છે। સમગ્ર પ્રકરણ તમારું જે છે તમે ધોરણ 8માની અંદર અગાઉ ભણી ગયા છો, એમાંના 70% જે છે તમારે આ પ્રકરણમાં આવી જશે, એટલે તમને દાખલાઓ જે છે એકદમ સરળ પડવાના છે અને ફાવી જશે। બીજું કે દાખલાઓ તમે ગણો, સમજો તેની પહેલાં સમગ્ર પ્રકરણ જે છે આપણને શું કહેવા માંગે છે એ આપણે જાણી લઈએ। કે અહીંયા પ્રથમ આપણી પાસે શબ્દ આપ્યો છે માહિતી, તો આ માહિતી કેવી કોને? રોજ તમારી પાસે દૈનિક પત્ર, ટેલિવિઝન, સામયિકો કે સંચારના બીજા જે માધ્યમ છે તેના દ્વારા આપણને માહિતી આપવામાં આવે છે। તો માહિતી જે છે ક્રિકેટ બેટિંગ માટેની, બોલિંગની સરેરાશ સ્પીડ માટેની, કોઈ કંપનીનો નફો, શહેરોનું તાપમાન, પંચવર્ષીય યોજનાના જુદા જુદા વિભાગોના ખર્ચા અથવા ચૂંટણીલક્ષી કોઈ માહિતી હોઈ શકે। હાલમાં તમે જુઓ છો તે પ્રમાણે છાપાનું પહેલું પત્તું અને છેલ્લું પત્તું તમે કદાચ જો ખોલશો, વાંચશો, તો તમને તેમાં ખ્યાલ આવશે કે તેમાં કોરોનાને લગતી માહિતી આપવામાં આવે છે કે રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલા કેસ વધ્યા ઘટ્યા અને કેટલા રિકવર થયા છે, કેટલા મૃત્યુ થયા છે, શું નવા નવા તેના વિશેના અપડેટ છે, એ તમે દરેક માહિતી જે છે તેમાં મેળવતા હો છો। આ જે માહિતી જે છે એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ડાટા અથવા તો ડેટા। આ જે શબ્દ છે ડેટા અથવા તો ડાટા એ લેટિન શબ્દ ડેટમનું બહુવચન છે। માહિતી શબ્દ તમારા માટે નવો બિલકુલ નથી, કારણ કે તમે ધોરણ 8ની અંદર આ ભણી ગયા છો। વધુમાં કે દુનિયાની અંદર આજની તારીખમાં વધુ ને વધુ માહિતીલક્ષી જગત જે છે ક્રિએટ થતું જાય છે, લોકો વધુ ને વધુ ઇન્ફોર્મેટિવ એટલે કે કેવી રીતે માહિતી મેળવી શકાય। હાલ તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અથવા તો વોટ્સએપ કે પછી ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરની જાણકારી તમે તમારા મોબાઈલમાં મેળવતા હો છો। આ માહિતી જે છે એ આપણા જિંદગીના દરેક ક્ષેત્રમાં એક કે બીજી રીતે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, શિક્ષણમાં કે પછી કોઈ આરોગ્ય શાખામાં કે પછી અન્ય કોઈ માધ્યમની અંદર। તેથી આપણા માટે જાણવું જરૂરી છે કે આવી માહિતી પરથી અર્થપૂર્ણ તારણ કેવી રીતે કાઢી શકાય। આમ માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની જે શાખા છે એ શાખાને કહેવામાં આવે છે આંકડાશાસ્ત્ર। મૂળ શબ્દ છે સ્ટેટસ, લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે રાજ્ય, અને તેના ઉપરથી શબ્દ ઉતરી આવ્યો છે સ્ટેટિસ્ટિક્સ। મૂળ રૂપમાં જોઈએ તો આંકડાશાસ્ત્ર એટલે રાજ્યને માટે ઉપયોગી એવા લોકોના જીવનને સ્પર્શતા વિવિધ પાસાઓની માહિતીનો સરળ સંગ્રહ। સમયાંતરે તેનું કાર્યક્ષેત્ર જે છે વિસ્તૃત થતું ગયું અને આંકડાશાસ્ત્રનો સંબંધ જે છે એ હવે ફક્ત માહિતીનું એકત્રીકરણ અને રજૂઆત કરવા પૂરતો સીમિત ન રહેતા માહિતી પરથી અર્થઘટન અને ચિત્રોના નિષ્કર્ષ મેળવવા સુધી વિસ્તર્યો છે। જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી કોમર્સ શાખામાં જવાના છે તેમના માટે આ જે પ્રકરણ છે એને અનુસંધાને એક આખું પુસ્તક જે છે ભાગ 1 અને ભાગ 2 એ તેમને ભણવાનું આવશે, અને જેમાં તમારે માત્ર ગાણિતિક દાખલાઓ જે છે ગાણિતિક ગણતરી કરવાની છે, તો ગાણિતિકીય જે માહિતીઓ જે તમારે આવવાની છે તે તમને ખૂબ સરળ પડવાની છે અને એકદમ સ્કોરિંગ છે જેમાં તમે 100માંથી 100 માર્ક્સ લાવી શકો છો। આ જે આંકડાશાસ્ત્ર છે આંકડાશાસ્ત્રમાં શું કરવામાં આવે છે? એક તો તેમાં માહિતી એકત્રિત કરવી, વ્યવસ્થિત ગોઠવવી, વિશ્લેષણ કરવું, અર્થપૂર્ણ તારણ મેળવવા, ઉપરાંત એની સાથે જે બીજા સંદર્ભો છે તેનો અર્થ તમારે ખાસ ધારવો કે કેવી રીતે તેનો ઉપયોગ તમે ક્યાં શું કરવાના છો। ધ્યાન આપો તમે વાક્યમાં કે શું મને ભારતનું શૈક્ષણિક આંકડાશાસ્ત્રની તાજેતરની પ્રત મળે, તો અહીંયા તમે જોશો તો આંકડાશાસ્ત્રની તાજેતરની પ્રત મેળવી છે, પણ ભારતનું શૈક્ષણિક આંકડાશાસ્ત્ર કે જેમાં એક જિલ્લો નહીં, એક રાજ્ય નહીં, પણ સમગ્ર જેટલા રાજ્યો છે, જેટલા જિલ્લા તાલુકા છે તે તમામ વિગતો જે છે એની તમારે માહિતી માંગી છે। અને બીજામાં તમે વાત કરો છો મને આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરવો ગમે છે કારણ કે તે રોજિંદા જીવનમાં ઉપયોગી છે, એકવચન શબ્દ પ્રયોગ કર્યો છે, અહીંયા બહુવચન શબ્દ પ્રયોગ કર્યો છે, તો આ જે વિષય છે એ તમે હાલમાં શીખવાના છો। તો અહીંયા તમારી પાસે જે માહિતી આપવામાં આવી છે એનું તમે એકત્રીકરણ કેવી રીતે કરો છો અને તમે તેનો ઉપયોગ ક્યાં કરવાના છો? તમને પ્રથમ પ્રવૃત્તિમાં વર્ગની એક વાત કરી છે જેમાં 20 વિદ્યાર્થીઓની તમારે ઊંચાઈ મેળવવી છે। એક મહિનામાં દરેક દિવસે ગેરહાજર રહેતા તમારા વર્ગના વિદ્યાર્થીની તમારે સંખ્યા શોધવાની છે। તમારા સહાધ્યાયીઓ કુટુંબની સહસભ્ય સંખ્યા જે છે કેટલી છે, તેમના ઘરની અંદર કેટલા સભ્યો છે એ તમારે જાણવાના છે,
અને મહત્વનું કે તમારી શાળામાં અથવા તેની આસપાસના વિસ્તારમાં 15 છોડની ઊંચાઈ તમારે શોધવાની છે. તો તમે આ માહિતી જે છે બે પ્રકારે શોધી શકો છો. એકમાં તમે આ માહિતી જે છે દરેક વિદ્યાર્થી પાસેથી તેના ઘરની અથવા તો વ્યક્તિગત મુલાકાત લઈને તમે મેળવી શકો છો, જેને કહેવામાં આવે છે પ્રાથમિક માહિતી. આની અંદર તપાસ કરતા જે છે એ કોઈ ચોક્કસ હેતુ માટે વ્યક્તિગત માહિતી જાતે મેળવે છે. અને બીજો તમારી પાસે વિકલ્પ છે કે જેમાં તમે માહિતી જે છે શાળાના કોઈ પ્રાપ્ય દફતરી સ્ત્રોતમાંથી મેળવો, એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને તમે પૂછી લો, શાળાનું જે રજિસ્ટર છે તેમાં તમે વિગતો ચકાસી લો, આસપાસના કોઈ અન્ય વિદ્યાર્થીએ જો આ વસ્તુ કરી હોય, ઊંચાઈ માપી હોય તો તમે તે લઈ લો. તો આ માહિતીને કહેવામાં આવે છે ગૌણ માહિતી. આ ગૌણ માહિતી જે છે એ માહિતી પહેલેથી એકત્રિત કરેલી હોય એટલા માટે તેની ચોકસાઈ જે છે તમારે ખાસ કરવી જરૂરી બને, અને તેની ખાતરી કર્યા પછી તમે તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરી શકો છો. તો સમગ્ર આજના ટોપિકની અંદર તમારી પાસે બે પ્રશ્નો છે જેમાં તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી માહિતીના તમારે કોઈ પણ 5 ઉદાહરણ આપવાના છે, અને ઉપરના પ્રશ્નની માહિતીનું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં તમે વર્ગીકરણ કરી શકો છો. ઉદાહરણ તરીકે તમે એક તમને હું નમૂનો આપું કે જેમાં તમે આ માહિતી લઈ શકો છો, જેમાં તમારા ગઢડા ગામની અંદર કેટલા નવા કેસ કોરોનાના આવ્યા છે, તો આ વિગત પ્રમાણે તમે તેની જે એકત્રીકરણની રીત છે, પ્રાથમિક માહિતી છે કે ગૌણ માહિતી, એ તમે જાણી શકો છો. તમે કોઈ પણ અન્ય માધ્યમ જે છે તેનો ઉપયોગ કરવો એ કરી શકો છો. ઉપરાંત સમગ્ર વિડીયોની અંદર તમને આજના આ ટોપિકની અંદર જો કોઈ શબ્દ સંકલ્પનામાં ખ્યાલ ન આવ્યો હોય તો ચોક્કસ મને વોટ્સએપ કે કોમેન્ટ કરી દઈશું, જેથી તમને આ જે કન્સેપ્ટ છે એ સંપૂર્ણ ક્લિયર થઈ જાય.